રાહુલ, તમે બોલતા કેમ નથી? જો હમણાં હમણાં મમ્મી પપ્પા આવતા જશે, તમે ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. હા, બસ મમ્મી પપ્પા આવતા જશે. હા, રાહુલ, તમે બોલતા કેમ નથી? રાહુલ, રીના, શું થયું છે? રાહુલ, આ અચાનક રાહુલને શું થઈ ગયું? રાહુલ, જોને મમ્મી. રાહુલ, આંખ ખોલ બેટા. રાહુલ, રાહુલ, આંખ ખોલ. અરે, હું તને પૂછી રહી છું, શું થયું છે રાહુલને? મમ્મી, અમે છે ને અમારા મમ્મીને ત્યાં જમવા માટે ગયા હતા, અને ત્યાં જમ્યા ને પછી રાહુલની તબિયત અચાનક જ બગડી ગઈ, અને પછી તરત જ અમે ઘરે આવી ગયા, અને ઘરે આવી એવા જ રાહુલ બેભાન થઈ ગયા, અને ક્યારની બોલાવું છું પણ બોલતા જ નથી કશું. સમજાઈ ગયું, બધું જ સમજાઈ ગયું મને, કે મારા રાહુલની આવી હાલત શેના કારણે થઈ છે. આ બધું તારી માના કારણે થયું છે, કારણ કે તારી માં તો મોટી ભગત છે ને, અને અને છે ને બુઆ માને એમાં વધારે માને છે. હા, મારા દીકરા ઉપર કઈક કાળા કામણ કર્યા હશે, અને કઈક દોરા ધાગા કર્યા હશે, એટલે મારા છોકરાની આવી હાલત થઈ છે ને. હે અરુણા, તું આ શું બકવાસ કરે છે? અરે સરલાબેન, સરલાબેન એના જમાઈ પર શું કામ કાળા ધોળા કરે? હવે તમે શાંતિ રાખો ને, તમને આમાં કઈ ખબર ન પડે. તમને ખાલી એક બાજુનું દેખાય, બીજી બાજુનું છે ને અમને દેખાય. અરે પણ તું શું વાત કરે છે? આ બધી ચર્ચા કરવાનો વિષય નથી. આ છોકરો આપણો બેભાન થઈ ગયો છે, દવાખાને લઈ જવાની વાત કર. અને તું શું? તું હા, મને ખબર છે કે તમે તમારી વહુના વકીલ બનતા ફરો છો, પણ છે ને આ બાબતે તો હું નહીં જ ચલાવી લઉં. તારી માને ફોન કર અને પૂછ કે મારા દીકરા ઉપર શું કર્યું છે જેથી કરીને મારો દીકરો બેભાન થઈ ગયો. મારા દીકરાને જો કઈ થઈ ગયું ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. રાહુલ, મમ્મી કશું નથી કર્યું. મમ્મી, આ શું બોલો છો તમે? હું તો જાણે ગાંડી જ છું, મને તો કઈ ખબર જ નથી પડતી. આટલા દિવસથી મારા હાથનું ખાય છે, તારા હાથનું ખાય છે, તો કઈ ન થયું, અને તારી મમ્મીના ઘરે લઈ ગઈ, તારા મમ્મીના હાથની રસોઈ જમી, અને પછી મારા દીકરાની આવી હાલત થઈ ગઈ. દેખી તું સત્ય છે, પણ તમે લોકો આંધળા છો, તમને લોકોને કઈ દેખાતું જ નથી. મમ્મી, અગર એ જમ્યા તો મેં પણ જમી છું સાથે સાથે, મને કેમ કાઈ ન થયું? કારણ કે તું એની દીકરી છે, અને માં પોતાના દીકરા કે પોતાના સંતાનોને કઈ થાય એવું ક્યારે કરતી જ નથી. એ તો બીજાના સંતાનો હેરાન થાય ને એવું જ વિચારે છે. હું એની દીકરી છું તો આ એમના જમાઈ છે. મમ્મી, આ શું બોલો છો? કરને તારો બકવાસ. અરુણા, અરુણા, તું શાંત થઈ જા. અત્યારે આ બધી ચર્ચા કરવાનો વિષય નથી. આપણે આને જલ્દી દવાખાને લઈ જવા પડે છે. એની વાત કરને, બીજી હું કામ આડી આડી વાવડી વાત કરું? હા તો તમારી પાસે ફોન છે ને, કરો ને 108 માં ફોન. મારી આરે ચર્ચા કરતા ફોન કરું છું. રાહુલ, રાહુલ, આ ખોલ ને બેટા. રાહુલ ને મમ્મી આવી ગયા. કેવું છે રાહુલ ને હવે? સારું તો છે ને? મમ્મી, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. મહેરબાની કરીને તું મારી સાથે વાત કરવાનું બંધ કરી દે, નહીતર. પણ શું થયું છે? મેં શું કર્યું? મમ્મી, તમે કેમ આવું બોલો છો? પહેલા મને રાહુલ વિશે કહો, રાહુલ ને કેવું છે? તમે કઈ બોલતા કેમ નથી? મને ટેન્શન થાય છે મમ્મી. રાહુલ ની મગજ ની અવસ્થા ઠીક નથી, એટલે એના કારણે એને ચક્કર આવી ગયા છે. શું? ડોક્ટરે ચોખ્ખા શબ્દમાં કહ્યું છે કે એને આરામની જરૂર છે, અને આરામ કરતા પણ કદાચ સારો થાય તો થાય, નહીતર બસ ખાલી સેવા કરો. ના મમ્મી, આવું ના હોઈ શકે. રાહુલને સારું થઈ જશે, હું સારું કરી દઈશ. મમ્મી, તમે ટેન્શન નહીં લો. બસ તારે સારું કરવાની જરૂર નથી. તારી માને કે જેણે દાણા નાખ્યા છે ને, એ દાણા બસ ફેરવીને એની દીકરી ઉપર નાખી દે. આ શું બોલો છો મમ્મી? મારા મમ્મી આવું કઈ નથી કર્યું. તમે ખોટા આક્ષેપો ના નાખો મારા મમ્મી પર. તમે સમજો તો ખરા, એ એના જમાઈ છે, એ પોતાની દીકરીને વિધવા કરવા શું કામ માંગે? આ સમાજમાં છે ને, કોણ ક્યારે કોની ઉપર કયું કામણ કરી નાખે ને, એનું કઈ નક્કી જ નથી હોતું. તને કહું, આમાં જમાઈ, દીકરો, દીકરી આવું કઈ હોતું જ નથી. બસ ખબર પડવી જોઈએ કે આ સામેવાળી વેવાણને પહોંચી શકાય એવું નથી, એટલે એણે શું કર્યું કે મારી દુખતી રગ એટલે કે મારો દીકરો રાહુલ
એની ઉપર કમાણ કરીને અત્યારે એની આ હાલત કરી નાખી છે. ના મમ્મી, તમે આવું ના બોલો, મારાથી નથી સંભળાતું મારા મમ્મી વિશે. તમે આવું ના બોલો સચિન મમ્મી, મારા મમ્મી તો ખાલી માતાજીની પૂજા કરે છે, અર્ચના કરે છે, દીવાબત્તી કરે છે. એ તો હું પણ કરું છું. માતાજીના દીવાબત્તી કરીને ટંકોરી વગાડી લેવી, એ તો હું પણ કરું છું. પણ તારી મમ્મી દોરા ધાગા કરે છે, હા, માતાજી પાસે આવી રીતના દોરા ધાગા રાખીને જે બધું કામ કરે છે ને, તને એમ છે કે મને કઈ જ ખબર નથી, પણ મને છે ને બધી જ ખબર છે કે તારી માં શું ધંધા કરે છે. મમ્મી તમે આ શું બોલો છો? મારા મમ્મી પર કેમ આવા આક્ષેપ નાખો છો? અને અત્યારે આપણી ચિંતા રાહુલની કરવાની હોય, આ બધું મમ્મી પર આક્ષેપ મૂકીને. હું એવા વ્યક્તિમાંથી નથી કે જ્યારે પરિસ્થિતિ ખરાબ આવે ને ત્યારે પરિસ્થિતિનો વિચાર કરું, પણ હું એ વિચારું કે આ ખરાબ પરિસ્થિતિ જેના કારણે આવી છે. બસ જડ મૂળમાંથી પકડવાની આદત છે મને. તો એ જડ મૂળમાંથી બીમારી શું છે એ કાઢો મમ્મી. તારી માં, તારી માં. એની સિવાય, અને હવે મને સમજાય રહ્યું છે કે જો મારા સંતાનને આટલું દુઃખ આપે તો મને તકલીફ થાય, એ વાત તો સમજવામાં આવે છે. હવે એના સંતાનને હું દુઃખ આપું તો એને કેટલી તકલીફ થાય? હા, આ ઘરમાં એમેય તારું હવે તો કઈ સ્થાન રહ્યું નથી, કારણ કે મારા દીકરાની સેવા તો હું કરી લઈશ, અને કદાચ તારા જેવી બે નોકરાણી રાખવાની થશે ને તો એ પણ હું રાખીશ. ના મમ્મી, આ તમે શું બોલો છો? હાથ લઈ લે અહીંયાથી. મમ્મી પ્લીઝ, આવ 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 વ્યવહાર ના કરો મારી જોડે. છોડ કીધું ને, હું રાહુલ વગર નહીં રહી શકું. હું આ ઘરમાંથી નહીં જાઉં. મમ્મી કા કીધું ને, આ ઘર આવી છું, આ ઘરમાં તારા પપ્પાના ઘરે જ જવા. હું નહીં જાઉં મમ્મી, હું નહીં જાઉં, હું નહીં જાઉં મમ્મી. ઠીક છે, નથી જવું ને તારે? ના, નથી જવું. રાહુલ ને હવે એની દવા એના મોઢા સુધી હું પહોંચવા જ નહીં દઉં, એની કરતા પ્રેમથી નીકળી જા. તારે રાહુલ ને સાજો જોતો છે કે પછી આ ઘરમાં હું ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકું તો નીકળી જાઉં? હું રાહુલ ને સાજો કરીશ મમ્મી. મમ્મી, હું રાહુલ ને સાજો કરીશ. તારે નથી જો મમ્મી. કીધું ને નીકળી જા મમ્મી. હું મારે જ, પણ મારે નથી જો મમ્મી. તું મને વાત કર ને તો ખબર પડે. આમ જો સાની રહી અને મને વાત કર. અને આમ અચાનક કેમ રોતી રોતી આવી? પણ તને શું કામ કાઢી મૂકી ઘરેથી? કાક તો વાત હશે ને. શું? હા બેન, તને તારા ઘરેથી કાઢી મૂકી, પણ શું કામ? રીના, તું કઈક બોલ તો ખબર પડે ને બટા. હા બેન, બોલે, શું વાત છે? મમ્મી, રાહુલની તબિયત બગડી છે, એમને એડમિટ કરવા પડ્યા છે. શું વાત કરે છે? હા, અને મારા સાસુ તમારા પર આક્ષેપ મૂકે છે. મારી પર? હા. એ તમારે શું કહ્યું? મમ્મી એવું કહે છે કે
તમે માતાજીમાં માનો છો, બુઆ કરો છો, અને એના લીધે જ એની પહેલી અસર રાહુલ પર થઈ છે. મમ્મી મારા ત્યાં બધું નથી સંભળાતું અને એના કારણે છે ને મને ઘરેથી કાઢી મૂકી. બેટા સાની રહી જા, આમ જો આપણે કઈ થોડું ખોટું કામ કર્યું છે એ તો એની તબિયત બગડવાની હશે. સાની રહી જા. શું વાત કરે છે બે? હા ભાઈ, આપણે જમુન માને માનીએ છીએ, બુવામાં માનીએ છીએ, એટલે એ લોકોનું એવું કેવું છે કે આ કુમારને આપણે કઈક કર્યું છે. અરે એ લોકોમાં અક્કલ જેવું કઈ છે કે નહીં? અરે આપણે આપણે શું કામ એવું કઈ કરીએ મમ્મી? આપણો આપણો બાળકો છે, આપણે શું એને એને પ્રેમ નથી કરતા? અરે મારી મારી સગી બહેનનો વર છે, એની ઉપર શું કામ આવું કરીએ આપણે? પણ બેટા શાંતિ રાખને, એને એવું કઈક લાગ્યું હશે કે આપણે કઈક કર્યું હશે, પણ એની ભૂલ આખરે એને પછી સમજાઈ જશે. અરે પણ મમ્મી વિચારવું તો જોઈએ ને કે આપણે કોની વિશે શું બોલી રહ્યા છે. અરે આપણે માતાજીને માનીએ છીએ કારણ કે આપણને ભરોસો છે, આપણે આપણે એની પ્રત્યે લાગણી છે, એમાં એને આવું બોલવાની શું જરૂર છે? હા બેટા, આપણે તો સમજીએ છીએ કે આપણે કઈ ખોટું કર્યું નથી, પણ એના મનમાં એવું હશે કે એની સાસુએ ક્યાંક એને ખવડાવ્યું હશે, પણ એની ભૂલ તો પછી એને સમજાઈ જ જશે ને. ના મમ્મી, આવા લોકોને છે ને એને એની ભૂલ નથી સમજાતી, અને આમ પણ એ તો એવું લાગે છે કે આ બધા બહાના છે આ બેનને એની ઘરેથી કાઢી મૂકવાના. ના બેટા, એવું ન હોય. આપણે છે ને થોડીક શાંતિ રાખવી પડે. આપણે દીકરી વાળા કહેવાય, આપણે થોડુંક નમતું રાખવું પડે. દીકરી વાળા છે તો શું થઈ ગયું? દીકરી ઉપર ત્રાસ ગુજારે, એને મન ફાવે તે બોલે, આપણી વિશે મન ફાવે તે બોલે, એટલે બધું સાંભળી જ લેવાનું. પણ બેટા આ ચામુંડામાં આપણા કુળદેવી માતા છે ને, મને એની ઉપર શ્રદ્ધા છે, પૂરો વિશ્વાસ છે એ માતાજી આપણા હાવ હાર આવવાના કરશે, પણ તું છે ને થોડી ધીરજ રાખ. ના મમ્મી, મને પણ મારી કુળદેવી ચામુંડામાં ઉપર પૂરેપૂરો ભરોસો છે, અરે પૂરેપૂરો વિશ્વાસ છે. આ લોકોને આ દોર તો કરવા જ પડશે, કારણ કે એને વગર વાકે આપણા ઉપર આક્ષેપ નાખ્યો છે. જો એનો જવાબ નહીં દઈએ ને તો એ લોકોને ફાવતું મળી જશે. પણ બેટા તું શાંતિ રાખજે, માતાજી હવ હાર આવવાના કરશે. નહીં ઉતાવળો ન થાતો. ના ભાઈ, નહીં. હું છે ને અત્યારે જાઉં છું એ લોકો પાસે, અને મારી બેન ઉપર જે આ ખોટા આક્ષેપો નાખે છે, આપણી ઉપર જે ખોટા આક્ષેપો નાખે છે ને, એનો જવાબ માંગુ છું. હાય બબ્બે, આ કઈ વધારે ના થઈ છે? ના, મને બહુ ભીક લાગે છે. આપણા માતાજી છે ને હવ હાર આવવાના કરશે, તું ઉપાધિ ન કર. માં સામે રહી જા. રાહુલ રાહુલ ને ભણવા પણ નથી દેતા, મને બહુ ભીક લાગે છે. સારું તો હશે ને બબ્બે? થઈ જા હે રાહુલ ને, જલ્દી હારું થઈ જા હે. બસ માતાજી હવ હારું કરશે, સાને રહી જા. મારો શું વાક માતાજી, મારી દીકરીનો હું વાક? મારી માં, મારી દીકરીની રક્ષા કરજો અને મારા જમાઈને જલ્દીથી હારું કરી દેજો.
હે મારી માં, લાજ રાખજો મારી ભક્તિની. હું તમારી આગળ હાથ જોડું છું, પ્રાર્થના કરું છું. હે મારી માં, મેં સાચા દિલથી તમારી ભક્તિ કરી છે, તો તમે મારા દુખડા દૂર કરો અને મારી દીકરીની રક્ષા કરો. હે મારી માં, મારી દીકરીની રક્ષા કરો. દીકરી માતાજી, તમે તો મને સાક્ષાત દર્શન દીધા. મને વિશ્વાસ જ હતો કે મારી માં મને જરૂર દર્શન આપશે. જય ચામુંડા માં. દીકરી હે, મને અરજ કર, હું તને દર્શન ના આપું, એવું તો ના જ બને. તું જરાય વિલાપ ના કર, તારી દીકરીનું ઘર હું ક્યારેય નહીં ભાંગવા દઉં. માં, મારી દીકરીને સાહુ એવું કહે છે કે મેં મેલું કર્યું છે. માં, આ ભક્તિ કરવી એ મેલું કામ કર્યું કહેવાય? દીકરી જેના મન મેલા હોય ને, એને મેલા જ વિચાર. જરાય ચિંતા ના કર, હું ખાલી મારી ભક્તિ કર, હું તને ક્યારેય નિરાશ નહીં કરું. પણ માં, મારી દીકરીનો કાંઈ વાંક નથી, અને વગર વાંકે એને ઘરની બહાર કાઢી મૂકી છે, તો એમાં મારી દીકરી શું કરે? આનો કઈ જરૂર ઉપાય કરો ને. દીકરી તું જરાય ચિંતા ના કર. એના સાસુ એના ઘર બહાર કાઢી મૂકી છે ને, એના એ જ સાસુ એને પાછી તેડવા આવશે, અને એના સાસુની સાંતો હું ઠેકાણે લાવીશ. અને જો એના સાસુની સાન ઠેકાણે ના લાવું ને, તો હું ચોટીલા વાળી ચામુંડ નહીં. મારી માં ચોટીલા વાળી, મને ભરોસો છે તમારી ઉપર કે તમે મારા દુખડા જરૂર દૂર કરશો. હે મારી માં, મારા દુખડા જરૂર દૂર કરશો. સુખી થા દીકરી. હા દીકરી, હા દીકરી, સુખી થા, સુખી થા. મારી ચામુંડા માં, તમે મારી દીકરીને જરૂર રક્ષા કરજો, અને અમારા બધાની પણ રક્ષા કરજો. હે મારી માં. આપણી સામે જોતો, એક જીવતી લાશ ની જેમ પીડો છે. મને તો એ નથી સમજાતું કે આ બધું હવા શું બેઠું. હું નાચ પાડતી હતી, મારે મારા દીકરાના લગ્ન આ રીનાળી આરે નથી કરાવવા. પણ ના, એક ના બે જ ન થયા. બહુ સારો પરિવાર છે. જોઈ લીધી ને કે કેટલો સારો પરિવાર છે. એની માં કઈ હદ સુધી જઈ શકે એમ છે. પણ તું આ શું બોલે છે? તને ખબર છે, ડોક્ટરે કીધું કે આપણો રાહુલ અત્યારે કોમા જેવી સ્થિતિમાં છે, અત્યારે એની ચિંતા કરવાની છે. હા તો એની ચિંતા અને એની બળતરામાં જ બોલાઈ જાય છે. બાકી આવા લોકોના નામ લેવાય હું તો રાજી નથી. પણ અરુણા, તે રીનાને ઘરની બહાર શું કામ કાઢી મૂકી? આ તો બરોબર નથી કર્યું. તને ખબર છે, લોકોને બા ખબર પડશે તો આપણા વિશે શું વિચારશે? કે કુમાર ની તબિયત ખરાબ છે, એમને દાખલ કરવા પડ્યા છે. તો હવે કેવું છે? એમને કોઈ તકલીફ જેવું તો નથી ને? કોમામાં જાય એવી સ્થિતિ છે તમારા કુમાર ની? અને હું પણ અહીંયા એક વાત કરવા માટે જ આવ્યો છું. હા, એ તો તમારા પાવન પગલા થયા એટલે ખબર પડી જ ગઈ કે તમે એમને તો નહીં જ આવ્યા હોય. તમારા માતાશ્રીએ મોકલી હશે અહીંયા વાત કરવા માટે. મને કોઈએ મોકલ્યો નથી, અને કોઈ મોકલે ને તો હું આવું એમાંનો પણ નથી. મારે શું કરવું અને શું નહીં ને એની મને બહુ સારી રીતે સમજ પડે છે. આ તો શું કામ આવ્યો છે જરા કહીશ મને? હું એ જાણવા માટે આવ્યો છું કે હું જાણી શકું કે મારી બેનને તમે લોકોએ ઘરમાંથી શું કામ બહાર કાઢી મૂકી. જે પૂછવું એ તારી બેન ને જ પૂછી લે ને. અહીંયા સુધી ધક્કો ખાવાની શું જરૂર હતી એમાં?
સરસ. મારી બેનને તો મેં પૂછી લીધું, પણ મારે છે ને તમારા લોકોના મોઢેથી સાંભળવું છે કે મારી નિર્દોષ બેનનો શું વાક હતો કે તમે લોકો એને ઘરમાંથી કાઢી મૂકી. કેવી નિર્દોષ! અને એ તારી બેન અસલ તારા મમ્મી ઉપર ઉતરી છે તારી બેન. અરે આ તારા મમ્મીનું અને રીનાનું બંનેનું કાવતરું હતું. અમને બધાને જમવાનું કીધું હતું, પણ અમે રહ્યા ચાલાક એટલે અમારે કંઈક કામ આવી ગયું અને અમે બહાર જતા રહ્યા. પણ મારો ભોળો દીકરો આ તારા મમ્મીના સકંજામાં ફસાઈ ગયો. પૂછ કેમ? કારણ કે તારા મમ્મી આ ભૂવા ભવાડામાં માને છે ને, એટલે દોરા ધાગામાં માને છે. અને અમારા ઉપર કામણ કરવા જતા અમે ન મળ્યા એટલે આ બધી વસ્તુની દાજ તારી મમ્મીએ મારા દીકરા ઉપર ઉતારી. બસ કેમ? બસ અમે શું બોલી રહ્યા છો ને એકવાર વિચારો. અરે તમે એટલો તો વિચાર કરો કે તમારા દીકરા ઉપર અમે શું કામ કઈ કરીએ. કારણ કે તારી મમ્મીએ કરતા નથી વિચાર્યું તો હું શું કામ બોલતા વિચારું? અરે અરુણા તમે શાંતિ રાખો. અરે એલા છે ને પૂરી વાત જણાય અને પછી પછી જેને કોઈની ઉપર આરોપ ન ખાય. જાણી જ લીધું છે તારી મમ્મીના કામ કેવા છે, શું કરે છે, શું નહીં ને અમે બધું જ જાણી લીધું છે. માતાજીના નામે લોકોને ઠગવાનું કામ કરે છે, બીજું કઈ જ કામ નથી કરતી તારી. જો આંટી બોલવામાં છે ને થોડું ભાન રાખજો. તું મારા ઘરમાં બેઠો છે એ નહીં ભૂલતો. ઘર ગમે તેનું હોય મને બોલતા કોઈ નહીં રોકી શકે. અને વાત રહી, જ્યાર સુધી છે ને અમે કોઈનું બુરું ઈચ્છું પણ નથી અને બુરું કર્યું પણ નથી. તું શાંત થઈ જા, તું સમજ મારા ભાઈ થોડું. આ મારો દીકરો હોસ્પિટલમાં પડ્યો છે અને તારા બેન તારા ઘરે આવી છે. અરે સમજી વિચારીને અમે નિર્ણય લેવાના હોય. અગલ સમજવાનું અમારે નથી, સમજવાનું તમારે લોકોને છે. અરે શું ભૂલ હતી મારી બેનની કે તમે આમ આમ એને રજળથી કરી દો છો? અને શું કીધું તમે? મારી મમ્મી હા દોરા ધાગામાં અને ભૂવામાં માને છે. અમે લોકો છે ને એમાં માં ચામુંડાની ભક્તિ કરીએ છીએ અને ઉપાસક છીએ એમના. અને અમને છે ને પૂરી શ્રદ્ધા છે મારી માની અને પૂરો વિશ્વાસ છે. ચામુંડામાં તો આજ રે હાજર છે, હું કે ના પાડું. પણ તારી મમ્મી જે ભક્તિના નામે પાખંડ કરે છે ને એ ખોટું છે, સમજો. અને હા, તારી બેનને અમારા ઘરે લાવવી ન લાવવી આ નિર્ણય અમે કરશું. એ નિર્દોષ છે કે નહીં એ નિર્ણય અમે કરશું. હવે પ્રેમથી તું જઈ શકે છે, દરવાજો સામે છે, ચાલ નીકળ અહીંયાથી. તો તમે પણ એક વાત કાન ખોલીને સાંભળી લો, જે આ કરી રહ્યો છો ને એ યોગ્ય તો છે જ નહીં. અને જો આનો વળતો જવાબ ના આપું ને મારું નામ પણ આકાશ નહીં તો પછી બીજું નામ વિચારી રાખજે કંઈક સારું. ના ચિંતા ના કરો, નામ મારે નહીં વિચારવું પડે. પણ જો તમને આ તમારા કર્યા પર પસ્તાવો ના થાય ને તો કહેજો મને. આ પસ્તાવાનું તો તારી માને રહેશે. કાળા ધોળાને કાવા દવા કરે છે ને એને સમજાવજે. આવ્યો મોટો પસ્તાવું પડશે. અરુણા તું આ શું કરે છે? અત્યારે આપણો દીકરો હોસ્પિટલમાં છે અને ડોક્ટરો શું કીધું તને ખબર છે? આપણા દીકરાની સ્થિતિ અત્યારે ખરાબ છે. આમ એક જીવતી લાશ છે, કોમામાં આવી ગયો છે અને ડોક્ટરે સાંજે રજા આપવાનું કીધું છે. તમે એને ઘરે લઈ જાઓ ને તમારી થાય સેવા કરો. હા તો જેના કારણે થયું છે એને સમજ પડવી જોઈએ ને. મેં મારા દીકરાને દવાખાને મોકલ્યો છે, હા આ કોમામાં ગયો એ મારા હિસાબે ગયો છે. એની પાસે તો કઈ બોલી ન શક્યા, ભાઈ બાપલિયા કરે અને હવે મને સમજાવો છો તમે. મેં મારા સસરાને ફોન કર્યો હતો, એવું કીધું કે રાહુલને ઘરે લઈ આવ્યા છે. પેલા બીસ હવે વાત કર શાંતિથી. મેં મારા સસરાને ફોન કર્યો હતો મમ્મી, એમને કીધું કે રાહુલને ઘરે તો લઈ આવ્યા છે પણ હજી એની તબિયતમાં કોઈ સુધારો નથી થયો, કશું જ બોલતા નથી. પણ બેટા ડોક્ટર શું કહે છે? મારા સસરા જોડે વાત થઈ ને તો એમને મને ખાલી એટલું કીધું કે એને ઘરે લઈ આવ્યા છે ને એની તબિયતમાં કોઈ સુધારો નથી થયો. એમને વાત તો કરવી હશે પણ મને એવું લાગે છે કે કદાચ મારી સાસુના લીધે કશું બોલી નહીં શક્યા હશે અને ફોન પછી એમને કટ કરી દીધો. મમ્મી બેટા એક કામ કરને, તું જ રાહુલને મળી આવને, અમે ખબર કાઢ્યા કે એની કેવી પરિસ્થિતિ છે, આપણને ખ્યાલ આવે. હા મમ્મી હું પણ વિચારું છું. પણ
આકાશ, કેમ એટલો બધો ગુસ્સામાં છો અને શું થયું? મમ્મી, આજે હું એ લોકોના ઘરે ગયો હતો એ લોકોને સમજાવવા કે જે એને મારી બેન સાથે કર્યું છે ને યોગ્ય નથી કર્યું. પણ આકાશ, એ લોકોને અત્યારે આપણા કહેવાથી કઈ ફરક નહીં પડે, એ આપણી વાત માનશે પણ નહીં. મને તો એ નથી સમજાતું કે આ ભૂસું એ લોકોના મગજમાં કોને નાખ્યું. આજ સુધી આપણે કોઈ દિવસ કોઈનું અહિત નથી વિચાર્યું, બધું જ બગડશે કામ, તમે થોડા શાંત થાવ. અરે, હર વખતે શું આપણે શાંત થવાનું? આપણે સમજવાનું, વાત ગુનો એ લોકોનો છે ને, શાંત આપણે રહેવાનું. સામે છે ને લડવું પડે છે, તો જે અન્યાયનો બદલો આપી શકીએ છીએ આપણે. પણ ભાઈ, અત્યારે તો સિચ્યુએશનને સમજ. રાહુલ અત્યારે એવી સ્થિતિમાં છે, એ ભાનમાં છે પણ ભાનમાં નથી, અને આવી સ્થિતિમાં આપણે આવું વર્તન કરીએ? તો થોડો શાંત થઈ જા ભાઈ. અરે પણ બેન, એ લોકોએ તારી સાથે વર્તન કર્યું એ કાંઈ નહીં. અત્યારે જો આપણે ધીરજ રાખવાની જરૂર છે. આપણા માતાજી આપણું હાવ હારાવા ના કરશે, પણ તું છે ને થોડીક ધીરજ રાખ બેટા. હા માં, આજથી જ માતાજીના દિવસો ચાલુ થયા છે. આજે પહેલો નોરતું છે, અને હું માતાજીના નકોડા નવરાત્રા કરીશ, અને રાહુલ માટે હું પ્રાર્થના કરીશ કે સારા થઈ જાય. બસ મને એ સારા થઈ જાય, એના સિવાય બીજું મને કંઈ જ નથી જોઈતું. મમ્મી બેટા, બધું સારું થઈ જશે, તું માતાજી પર ભરોસો રાખ, હવે હારાવાના થઈ જશે. રાહુલ, રાહુલ, મારી યારે કઈક તો વાત કર બેટા. તું આ ઘરમાં હસતો ખેલતો રહેતો હતો, અરે હવારમાં જા રાતે આવી તો જય શ્રી કૃષ્ણ કરતો હતો. આવી હાલત મારાથી નથી જોવાતી બેટા, કઈક તો બોલ. જો તને ખબર છે ને, અને ભાવતી ખીર બનાવી છે મેં, આજે હું તને જમાડીશ ને બેટા. કઈક બોલ, મારી સાથે કઈક વાત તો કર. ના પાડી હતી કે તારે નથી જવું રીના સાથે, એમ છતાં તું રીના સાથે ગયો ને, જોયું ને કેવું પરિણામ આવ્યું. અરુણા, તું રાહુલને શું કામ હેરાન કરે છે? તને ખબર છે એને કાંઈ જ ખબર નથી. ડોક્ટરે તો કીધું છે એના બ્રેઇનમાં સોજો આવી ગયો છે, એટલે કાંઈ નહીં બોલે. એટલે તું એને ખોટો હેરાન નહીં કર, એને આરામ કરવા દે. હેરાન કરવાની વાત કરો છો? અરે મારા ઘરમાં મારા દીકરાનો અવાજ નથી સંભળાતો, એ વસ્તુ મને કોરી ખાઈ છે. આખો દિવસ મમ્મી 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 કરતો હોય, અને આજે કેટલો શાંત થઈને પડ્યો છે. તારી વાત હું સમજી શકું છું, તારામાં એક માની મમતા છે, તારી લાગણી છે, એટલે તને દુઃખ લાગે. પણ અત્યારે નિસ્તેજ છે, એનામાં કોઈ ચેતન નથી. જે હોય, મારા દીકરાની આવી હાલત કરનારનું તો ભગવાન ક્યાંય સારું નહીં કરે. આ બધું રીનાડીના મમ્મીના કારણે થયું છે, હું તો કહું ભોગવશે, એ શાંતિથી બેસી નહીં શકે. જેણે મારા દીકરાને બોલતો બંધ કર્યો છે ને, આવી હાલત કરી છે ને, હું તો કહું કે ભગવાન એને બોલતા બંધ કરી દે. અરે પણ એની હરત આવી થાય, શું કામ નાખે છે? શું કામ ખોટા નિશા સાથે, ખોટા નિશા સાથે. આજે મારો દીકરો કઈ બોલી નથી શકતો, અરે આપણી સાથે વાત નથી કરી શકતો. હાથ ખોટનો મારો દીકરો આવી રીતે પડ્યો રહે ને, મા તરીકે હું આમ નામ જોયા કરું, તો ગુસ્સો આવે છે ને રીના ઉપર. આજ પછી ક્યારે એને આ ઘરમાં હું પગ નહીં મૂકવા દઉં. બસ અરુણા, તું મારી વાત સાંભળ. આ ડોક્ટર જે દવા લખી આપે છે ને, એને સમયસર આપવાનો કાળજી રાખ. બીજી માથાકૂટ કર મને, એને હેરાન નહીં કર. અને અત્યારે હું ઓફિસ જાઉં છું, અને કાંઈ પણ એવું લાગે ને તો મને ફોન કરજે, હું આવી જઈશ. હા.
રાહુલ મારી સાથે વાત કરને બેટા, તું જે કહીશ ને એ પ્રમાણે હું કરીશ, નહીં ખીજાવ તને, એક શબ્દ નહીં કહું, રીનાને પણ હું આ ઘરમાં પાછી લાવી દઈશ. રાહુલ આવી હાલત મારાથી જોવાતી નથી, કઈક તો વાત કર. ભગવાને મારા દીકરાની કેવી હાલત કરી, ભગવાનને શું કામ દોષ દેવાનો, આ બધું રીનાના રીનાની માના કારણે થયું છે. હે ચામુંડમા, હવે તમે જ મારો આધાર છો, મારી રક્ષા કરો, મારા દુઃખ દૂર કરો. મારા સાસુએ મને બહાર કાઢી મૂકી એની મને ચિંતા નથી, પણ મારા પતિ, મારા પતિ અત્યારે ખૂબ જ રીબાય છે માં, એમનું દુઃખ દૂર કરો, મારાથી એ દુઃખ નથી જોવાતું. હે માં, તમે રક્ષા કરો, રક્ષા કરો માં, મારો ચૂડી ચાંદલો અખંડ રાખો માં, મારી અરજ સાંભળો, બસ મારા પતિને બસ સારું થઈ જાય, રક્ષા કરો માં, રક્ષા કરો. દીકરી દીકરી, તું ચિંતા ના કરે માં, તમે હા બોલતા જ નથી, મને બહુ જ ચિંતા થાય છે માં, એમને કયા પાપ ની સજા મળી રહી છે. દીકરી દીકરી, આ પૃથ્વી ઉપર દરેક માણસ પોતાના કર્મોની સજા ભોગવે જ છે. હા, તારા પતિને પણ પૂર્વજન્મના કર્મોની સજા મળી રહી છે. પણ મારા પતિને સારું તો થઈ જશે ને. દીકરી દીકરી, તારા પતિને હું કઈ જ નહીં થવા દઉં, પર શ્રદ્ધા રાખ, મારું વચન છે. સુખી થા, સુખી થા. હે ચાઉંડમાં, ખમ્મા મારી માં, હે મારી કુળદેવી માં. ના ના, હજી રાહુલને જરાય હારો નથી થયો બેન. જોઈએ હવે, કેટલા ડોક્ટર બદલ્યા, કાંઈ જ નહીં, કોઈ જાતનો કોઈ ફરક નથી પડતો. હા હા, કરું હું તને પછી ફોન. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ કેવન લાયક છો તમે? બે હો હવે આવ્યા છો. હું જોવા આવ્યા છું કે મારો દીકરો હજી જીવે છે કે મરી ગયો એમ? અરુણા બેન, તે હું શું કામ બોલો છો? હું તો રાહુલ કુમાર ની ખબર પૂછવા આવી છું. હવે રાહુલ કુમાર ને પથારી વસ્તુ કરી દીધા, આ બધું જે પણ કઈ થયું છે ને એ તમારા કારણે થયું છે, અને હવે છે ને આ ખબર પૂછવાના ઢોંગ કરવાની જરૂર નથી. મેં શું કર્યું છે? હું તો ફક્ત માતાજીની ભક્ત છું. મેં કઈ થોડું કર્યું છે તમારા દીકરાને? હા, એ તો કોઈ પણ માણસ તાત્કાલિક ધોરણે તો એમ ન જ કે મેં ચોરી કરી છે. આ પોલીસ પકડી જાય, બે ત્રણ દંડા મારે અને થર્ડ ડિગ્રી આપે ને ત્યારે કે હા હા સાહેબ, રેવા દો રેવા દો, આ કામ મેં જ કર્યું છે. અને તમે તો મોઢા ઉપરથી જેટલા ભોળા લાગો છો એટલે લોકોને એમ જ થાય કે આ તો ખાલી માતાજીના દીવાબત્તી કરે છે, પણ આ કાળા ધોળા કરીને મારા દીકરાને જે ખવડાવી દીધું છે ને એના કારણે આ વસ્તુ બની છે. હા, તમારા મનમાં વેમ છે. મેં કઈ કાળા ધોળા નથી કર્યા અને મેં કઈ ખવડાવ્યું પણ નથી. તમારી કઈ ભૂલ થતી હશે. ભૂલ ને ભૂલ તો અમારાથી થઈ ગઈ છે. આ તમારા ઘરની દીકરીને અમારા ઘરની વહુ બનાવીને, હે બનાવીને અમે બહુ મોટી ભૂલ કરી નાખી છે. જો એ તમારી દીકરી અમારા ઘરની વહુ ન હોત ને તો આજે મારા દીકરાની હાલત આવી તો ન જ હોત. પણ બેન, એમાં મારી દીકરીનો હું વાંક છે?
તમારી દીકરીનો તો વાક જ નથી. આ કાગડાના કરેલા ઈંડા ભોગવે, આ તમારા કરેલા ઈ ભોગવે છે. હું તમને હાથ ધોડીને કહું છું કે મેં તમારા દીકરાને કાંઈ કર્યું નથી. હું થોડી મારા જમાઈ, મેં કાંઈ કર્યું નથી. મારા જમાઈ બીમાર પડે એ હું કાંઈ થોડી ઈચ્છું. બસ બસ, આ ભોળપણના નાટકમાં છે ને કદાચ એક વખત મારો ધણી આવી જાય, પણ હું નહીં. હું તો માણસને ઉપરથી નીચે લગી બહુ સારી રીતે પારખું છું. અને તમારા કાવતરા છે ને એ મારા દીકરા ઉપરથી હટાવી દેજો, નહીતર જોયા જેવી થશે. બેન, હા, રાહુલ કુમારનું એકવાર મને મોઢું જોઈ લેવા દો ને, એટલે મને નિરાશ થાય. આ તમારા ઘરે મેં એને મોકલ્યા અને બહુ મોટી ભૂલ કરી નાખી. હવે હું તમને એનું મોઢું જોવા દઉં. હે, હજી કઈ દાણા માણા નાખવાના બાકી રહી ગયા છે? અરે, તમે તો માણસ કહેવાને લાયક નથી, જરાય શરમ જેવી જાત નથી. મારા દીકરાને જીવતી લાશ બનાવીને પથારીમાં પાડી દીધો છે અને હજી તમારે એનું મોઢું જોવું છે? મહેરબાની કરીને નીકળો, નીકળો મારા ઘરમાંથી. અરુણા, નીકળો. અરુણા, આ તો શું કરે છે? તને ખબર છે આ બેન આપણા વેવાણ કહેવાય. આ તો હું શું કરું? ડામા છે બેસાડું, દીવાબત્તી કરું, પ્રસાદી ધરું? અરે, હું એમ નથી કહેતો, પણ દુશ્મન ઘેરે આવે ને તો એને આદર આવકાર આપવો પડે. હા, બધું તમને આવડે છે, મને નથી આવડતું. આ વ્યક્તિને જોઉં છું ને તો મને ગુસ્સો આવે છે. પણ મારા દીકરાની હાલત આવી કરી નાખી છે આ વ્યક્તિએ. અરે, પણ એને એક વખત એને જમાઈનો એને દીકરો ગણાય, જમાઈ એટલે દીકરો ગણાય તો તને ખબર પડે કે એને ચિંતા થતી હોય તો જ અહીંયા આવ્યા હોય ને. એને એક વાર મોઢું જોઈ લેવા દે, પછી બે જશે. હું એને અંદર નહીં જવા દઉં. એની માટે થઈને મારે ચાહે તમારી યારે ઝઘડો કરવો પડશે ને તો કરી લઈશ. અંદર તો તમને નહીં જ જવા દો. અને આ મોઢું જોઈને ઉભા છો શું? હા, જરાય શરમનો છાંટો છે? નીકળી જાઓ મારા ઘરની બહાર, એટલે ધક્કા મારીને બહાર કાઢતા મને બહુ સારી રીતે આવડે છે. એકવાર મોઢું જોવા દો, પછી હું રહી જઈશ. બેન, નીકળો મારા ઘરની બહાર. બેટા, તારી સાસુ એ તો મને રાહુલ પાસે જવા પણ નથી દીધી, અને મારું તો કેવું અપમાન કરી અને મને ઘરની બહાર કાઢી મૂકી. આ શું બોલી રહ્યા છો મમ્મી? મારા સાસુએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા, રાહુલને મળવા પણ ના દીધા? હા બેટા, એનું કેવું એમ છે કે રાહુલ પર મેં નક્કી કઈ કાળું જાદુ કર્યું છે, અને તે દિવસે જમવાનું હતું ને તે મેં કઈ ખવડાવ્યું છે એવું કહે છે. આ કેવા આક્ષેપો મૂકે છે! મને પણ આવું જ કહી રહ્યા હતા. કેવા પ્રકારના માણસો છે ખબર નથી પડતી. આપણે તો માતાજીની પૂજા કરીએ છીએ ખાલી, અને આપણી પૂજાને આવી રીતે મેલી ભક્તિ કહે છે? હા, નહીં સમજે, નહીં સમજે એ લોકો. કારણ કે એ લોકો છે ને આ જાનવર માંથી પણ જાય એમાંના છે. જાનવર ને પણ બે સોટી મારો ને તો આ જોવું એને ખબર પડી જાય છે. આવા લોકોને, આવા લોકોને ભાન નથી પડતું છે. માતાજી નું પણ એવું જ કેવું છે કે જો ગમે તે કાર્યમાં હાનિય થતો એની સામે લડીએ નહીં ને તો ભગવાન પણ મદદ નથી કરતા. પહેલ તો કરવી જ પડે ને. હા બેટા, તારી વાત સાચી છે, પણ માતાજી છે ને બધું બરાબર કરી દેશે. આપણે અત્યારે કઈ બોલવું નથી. શ્યામ મંદિરમાં
માતાજી, તમે જોયું ને, મારી સાસુએ મારી મમ્મી અને મારા ભાઈ બંનેને અપમાનિત કરીને બહાર કાઢી મૂક્યા. સાંભળીને મને બહુ જ દુઃખ થાય છે. એમાં રક્ષા કરો, માં રક્ષા કરો, બધું સારું કરી દો માં. મારા સાસુ આવું વર્તન કેમ કરી રહ્યા છે? મારી અરજ સાંભળો માં, રક્ષા કરો માં. મેં તમારા નકોડા નવરાત્રા કર્યા છે માં, બધું સારું કરી દો. મારાથી આ દુઃખ નથી જોવાતું. રક્ષા કરો માં, રક્ષા કરો. દીકરી, 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 હે લોકોના મનમાં નાસ્તિકતા ભરેલી છે ને એનું મન ધર્મથી વિકૃત થઈ ગયું છે, તો એ લોકોને એવા વિચાર તો જરૂર આવવાના, અને તું એનો હરખ શુભ ના મનાવીશ. માળી, એ મારા માના અપમાનની સાથે સાથે તમારું પણ અપમાન કરી રહ્યા છે. એ તમારી ભક્તિને મારા સાસુ મેલી ભક્તિ કહે છે, અને સાથે સાથે તમારી ભક્તિને પણ એ મેલી ભક્તિ કહી રહ્યા છે. હું જાણું છું દીકરી, છો દીકરી, છો દીકરી, કે તારા સાસુ મારું અપમાન કરે છે, કરે છે, કરે છે, પણ ધીરજ રાખ, ધીરજ રાખ, ધીરજ રાખ. તારા સાસુના પાપનો ઘડો હવે છલકાઈ ગયો છે, ગયો છે, ગયો છે. પાપની સજા, હું એને બહુ જલ્દી આપીશ. માં, તમે દયાળુ છો, તમે સૌનું રક્ષા કરવા વાળા છો. તમે મારી સાસુ માને પરચો બતાવો, પણ મારા પતિને સાજા કરી દો. મને એમની બહુ જ ચિંતા થાય છે. તમે એમને સાજા કરી દો માં, બસ સાજા કરી દો. દીકરી, 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 મારા ઉપર ભરોસો રાખ, ભરોસો રાખ, મારી ભક્તિ કર, ભક્તિ કર, ભક્તિ કર. મારા પતિને હું કહી જ નહીં થવા દઉં, થવા દઉં, થવા દઉં. બસ બસ ખાલી મારી ભક્તિ કર, ભક્તિ કર. હે ચામુંડા માં, હે મારી કુળદેવી માં, ખમ્મા મારી માં, ખમ્મા. રીનાની બહેનપણી છું. આ રાહુલ કુમારની તબિયત ખરાબ છે ને, એટલે મને મોકલી છે કે કેવી છે તબિયત એ જાણવા માટે. વાહ, નાટક તો બહુ સારા કરતા આવડે છે તમને. હા, રીના નું આવી અને તમારે આવું પડ્યું. હી એન બેન પણ વારે વા સંબંધ હારો નિભાવો છો નહીં તમે? હા, નાનપણથી ખાસ બેન પણ છું, એટલે તમે તો એને અહીંયા આવવા નથી દેતા, એટલે એને મને કીધું કે તારા જીજાજીની ખબર પૂછ્યો ને, કેમ છે એને? બહુ સારું છે. હા, મારા દીકરાને બહુ સારું છે. પતી ગયું તમારું, હવે કઈ પૂછવું છે? જાવ અહીંયાથી. બેન, એકવાર હું ખબર કાઢી લઉં પછી તરત જતી રહીશ. હા, ઈ બેન ની વાત ખરી છે. એકવાર ભલે ની ખબર કાઢી આવો. તમે શાંતિથી બેહીને છાપુ પકડો, હું વાત કરું છું ને. મેં કીધું ને, મારા દીકરાને એકદમ સારું છે. બે હાથ ત્રીજું માથું, તમારે આટલી બધી તસ્દી લેવાની કોઈ જરૂર નથી. અને રીનાને કહેજો કે એને મારા દીકરાની ખબર અંતર પૂછવાની એ જરૂર નથી. અહીંયા એના માબાપ જીવે છે. જો એટલી બધી પડી હોત ને તો ક્યારે કઈ ફોન તો કર્યો હોત તમને. હું રાહુલ કુમારને એકવાર જોઈ લઉં, જોઈને તરત જતી રહીશ. સમજતા કેમ નથી તમે? કીધું ને મેં કે રાહુલને સારું છે,
તમારે અંદર જવાની કોઈ જરૂર નથી. બેન, આ રાહુલ કુમારને એકવાર જોઈ લઉં ને એટલે રીનાને મને કહેવાની ખબર પડે કે રાહુલ કુમારની તબિયત સારી છે. ખાલી જોઈ લઉં, તબિયત પૂછી લઉં અને પછી જતી રહીશ. હું ક્યાં રોકાવાની છું? બધા જીદ્દી જ છો તમે. હે, એની માં જીદ્દી, એનો ભાઈ જીદ્દી અને તમે પણ જીદ્દી. ઠીક છે, જોઈને આવી જાઓ કેવી છે મારા દીકરાની તબિયત, એટલે તમને ખબર પડી જાય. હા બેન, સારું, આભાર તમારો. ક્યાં છે રાહુલ કુમાર? આ સામેના રૂમમાં. હરિશ્ચંદ્ર ના ગાડા માંથી પડી ગયા, તમે પોતે હે બધી વાતમાં ચે 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 કરવા જોઈ છે. હું જઈને જોઈ આવું છું અને બેન ને કે બેન હવે તારું પંજો, તું જા જોઈ આવું. હા જાઓ, રાખડી નો મન દઈ લેતા ઘડી. અરુણા, અંદર રૂમ માં તો એ બેન નથી, એ ક્યાં ગઈ હશે? મને તો નથી સમજાતો કાઈ. આપણે વાતો કરતા હતા ને, વાતતા હતા ને, ત્યારે વયા ગયા હશે એવું જ લાગે છે. આપણું ધ્યાન ન હોય અને બેન જતી રહી છે. ઠીક છે, એને જોઈ લીધો ને રાહુલ ને. પૈતું ચોટીલા વાળી ચામુંડા છું. માં મને દર્શન આપો ને. તને દર્શન આપવા માટે નથી આવી, દંડ આપવા માટે આવી છું. મારા પાપનો ઘડો હવે છલકાઈ ગયો છે. મે જોઈ શકે ને એવા તારી પાસે પુણ્ય નથી. તે મારી ભક્ત સરલાને મેલી ભગત કહીને એનું અપમાન કર્યું છે. તે મારું પણ અપમાન કર્યું છે. હું તને તારા પાપોની સજા આપીને જ રહીશ. નહીં માં, નહીં, મારાથી ભૂલ થઈ ગઈ છે. મને એવું હતું કે સરલાબેન ખાલી ભક્તિ કરવાનો ઢોંગ કરે છે, પણ એ તમારા સાચા ભગત હશે એવી મને ખ્યાલ નહોતો. મને માફ કરી દો માં, તમે મને કોઈ દંડ નહીં આપતા, કોઈ અપરાધ નહીં આપતા. મારો દીકરો એક તો મારા કરેલા કર્મોનું ફળ ભોગવે છે. જુઓ માં, તમે તો જગત જનની છો, આદ્ય શક્તિ છો, જનેતા છો. માં, તમે મને કોઈ દંડ નહીં આપતા. તમે મને જેમ કહેશો ને એમ કરવા તૈયાર છું. મારા દીકરાને જલ્દી સાજો કરી દો અને મને આ દંડમાંથી મુક્તિ આપો. બસ તારે માફી જ જોઈતી છે ને? હું તને એક જ શરતે માફ કરીશ. તો તમારી બધી શરત મને મંજૂર છે માં. આ તારી વહુ રીના,
ઘરે જાજે જાજે પ્રેમથી 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 આ ઘરમાં પાછી લઈ આવજે અને રહી વાત તારા દીકરાની તારા દીકરાને હું સાજો કરી દઈશ હા તમે જેમ કહેશો એમ હું કરીશ હું કાલે સવારે જઈને મારી વહુ રીનાને પાછી લઈ આવીશ બસ પણ તમે મને કોઈ દંડ નહીં કરતા માં હું બે હાથ જોડીને મેં કરેલા અપરાધની માફી માંગુ છું માફ કરી દેજો આ વાત મારે ગિરીશને તો કરવી જ પડશે તમે જ મને કીધું છે ને કે તમે જય શ્રી કૃષ્ણ ને લાયક નથી અને આજે પાછા મને પૂછો છો બેન તે દિવસે તાતામાં મારાથી જે ભૂલ થઈ ગઈ ને અને તમે ઘરે આવ્યા ને તમારું અપમાન થઈ ગયું ને બસ એ જ વાતની માફી માંગવા આવી જોઈએ પણ આજે આમ અચાનક આવ્યા અને એટલો બધો બદલાવ તમારામાં છોડો ને મમ્મી હવે આવ્યા છે તો પછી વાતચીત કરો ને એમની સાથે જો હું આજે અહીંયા મારા કોઈ સ્વાર્થથી નથી આવી મારા ઘરની લક્ષ્મીને મારા ઘરે લઈ જવા માટે આવી છું એટલે કે રીનાને લેવા માટે આવી છું શું વાત કરો છો બેન તમે મમ્મી હું ચા બનાવી દઉં છું ના બેટા ચા નથી પીવી મારે તું એક કામ કર તારો સામાન પેક કરી લે હા ઠીક છે મમ્મી હા જુઓ બેન તમારી ભક્તિ ખરેખર સાચી છે અને રીનાની સામે હું આ વાત કરવા નહોતી માંગતી મારા સપનામાં માતાજી આવ્યા ચામુંડામાં એમણે મને કહ્યું કે સરલા મારી સાચી ભક્ત છે એ મારી ભક્તિ સાચી કરે છે અને કે એનો અપરાધ કર્યો છે એટલે દંડ તો તારે ભોગવવો જ પડશે મેં એમની માફી માંગી હું એમની સામે કરગરવા માંગી મેં એમની માફી માંગી હું એમની સામે કરગરવા લાગી એટલે એમણે મને માફ તો કરી દીધી એક જ શરતે માફી આપી હતી કે તમે તમારા ઘરની વહુને સરલાબેનના ઘરેથી પાછી લઈ આવો એટલે કે રીનાને હું મારા ઘરે પાછી લઈ આવું બસ સવારમાં હું મારા દીકરાને મળવા પણ નથી ગઈ નાઈ ધોઈ દીવાબત્તી કરીને તરત જ રીનાને લેવા માટે અહીં આવી છું જોયું ને બેન હું તમને કહેતી હતી ને કે તમે મારા પર વિશ્વાસ રાખો મેં કાંઈ જ નથી કર્યું પણ ત્યારે તમારી આ વાત ગળા હેઠે જ ન ઉતરી તમને કારણ એ હતું કે અત્યારે સમાજમાં અંધશ્રદ્ધાની પટ્ટી ઘણાની આંખો ઉપર બંધાયેલી છે લોકો છેતરાય છે ક્યાંકને ક્યાંક આવી બાબતને લઈને સાચી ભક્તિ પણ બદનામ થાય છે એટલે બસ મેં તમને એ લોકોની સામે એવા જ ગણી નાખી જુઓ હવે બે હાથ જોડીને માફી માંગવા સિવાય બીજો કોઈ રસ્તો નથી કારણ કે બોલેલા વેણને તમે પાછા નથી વાળી શકતા એટલે મને માફ કરો અને મારા ઘરની લક્ષ્મીને હું લઈને જાઉં ને બસ એની રજા આપો બેન તમારે માફી માંગવાની જરૂર નથી હા માતાજીએ જે કર્યું ને એ બધી સારા માટે જ કર્યું છે હા બેન તમારી વાત એકદમ સાચી છે જો આવું કંઈ માતાજીએ ધાર્યું જ ન હોત ને તો આજે કદાચ હું રીનાને લેવા માટે અહીંયા આવી જ ન હોત એટલે માતાજી જે પણ કંઈ કરે છે કુદરત જે પણ કંઈ કરે છે ને સારા માટે જ કરે છે મને મારી ભૂલ સમજાઈ ગઈ અને તમારી સાચી ભક્તિની જીત થઈ ને એ જ આપણા માટે ઘણું છે હવે આ બધી વાત છોડો રીના કરિયાવર નથી ભરવાનો હા બેટા બે જોડી કપડાં જ ભરવાના છે આવી મમ્મી બેટા રાહુલ હવે તને કેમ છે હા પપ્પા સારું છે પણ શું થયું હતું મને બેટા કંઈ જ નથી તું થોડો સાજો માંદો થઈ ગયો હતો અને હવે મા ચામુંડાની દયાથી અને બધું સારું થઈ ગયું છે તારી બધી ચિંતા માએ હળવી કરી નાખી છે એટલે હવે તું રિલેક્સ થઈ જા
પણ છે સમજો, હવે તને સારું છે ને એટલે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હમણાં તારે મમ્મી અને રીના બે હમણાં આવતા જશે. ચાલ બેટા, મળી લે તું રાહુલ. રાહુલ બેટા, તને એકદમ સારું થઈ ગયું. જો હું રીનાને લેવા ગઈ હતી. કેવું છે રાહુલ? બેટા તને સાવ સારું થઈ ગયું, પણ અચાનક કેવી રીતે? મમ્મી, હું સવારે જાગ્યો, મારી આંખ ખુલી, મેં જોયું મારા હાથ પગ હલી શકે છે, હવે તો મારા નખમાં પણ રોગ નથી મમ્મી. અરે બેટા, તું સાવ સાજો થઈ ગયો. આ બધી કોની કૃપા છે ખબર છે મમ્મી? ચોટીલા વાળી ચામુંડ માની કૃપા છે. એની કૃપા આપણી ઉપર ઉતરી છે એટલે જ રાહુલને સારું થઈ ગયું છે. પણ અરુણા, મને એક વાત ન સમજાણી, આ સવાર સવારમાં તું રાહુલને ખબર કાઢવાનો આવી અને સીધી તૈયાર થઈને ઘરની બહાર નીકળી જઈ? બસ કઈ નહીં, મને એમ થયું કે રીના વગરનું આ ઘર સોનું સોનું, બસ એટલે બીજું કઈ નહીં. તમારા ચહેરા પરથી વાત બીજી કઈ કોઈ એવું લાગે છે. એવું? હા અરુણા, આ રાહુલની વાત એકદમ ખરી છે. તું જરૂર કઈક અમારાથી છુપાવે છે, શું થયું છે બોલ. મમ્મી કહી દો ને જે હોય તે. શું થયું છે? જો કાલ રાત્રે હું એકલી મારા રૂમમાં સુતી હતી અને તમે આપણા દીકરા પાસે હતા. રાત્રે મને ચામુંડમાં સપનામાં આવ્યા હતા. શું? ચામુંડામાં તને સપનામાં આવ્યા? જો સપનામાં હતા કે સાક્ષાત હતા એ તો હું ઓળખી નથી શકી. હું પણ એ સદમામાં છું, મેં માતાજીને જોયા નથી. એનો અવાજ મારા કાને સંભળાયો હતો અને એણે કહ્યું કે મેં રીનાના મમ્મીને હેરાન કર્યા છે, એના વિશે એમની ભક્તિ વિશે જેમ ફાવે એમ બોલીશ. એ મને આ વાતનો દંડ આપવાના હતા. પણ કહેવાય ને કે કુળદેવી, આ ચામુંડ જેની કુળદેવી હશે એનું એનું હૃદય કેટલું મોટું હશે. એ માતાજીએ મારા ગુનાઓને માફ કરી દીધા અને અને મને તને તારા મમ્મીના ઘરેથી પાછી લઈ આવવા કહ્યું. બસ કંઈ જ વિચાર્યા વગર હું રીનાને લઈને અહીંયા આવી તો આ બીજો ચમત્કાર કે મારો દીકરો એકદમ એકદમ સાજો થઈ ગયો, એને નખમાં એ રોગ નથી. સાચું કહું ને તો કોઈની ભક્તિ ઉપર આંગળી ચીધવી એ માણસનો અધિકાર નથી. સાચું ખોટું એના કરેલા એ ભોગ. પણ ભગવાન, દેવી દેવતા હા તો સાચા છે ને, અને માં ચામુંડા આવા હળતા કળિયુગમાં એ જો આટલા પરચા આપી શકતા હોય તો એનાથી મહાન બીજું કોઈ હોય જ ન શકે. બોલો ચામુંડ માત કી જય.